તેમજ લોન લેનાર વિનોદ દ્વારા મંડળીમાં લેખિતમાં લોન વહેલી તકે ભરી આપવા બાહેન ધરી આપવામાં આવી હતી તેમ છતાં લોનની રકમ ભરપાઈ કરવા આપેલો ચેક પાછો ફર્યો હતો આથી ફરિયાદી મંડળી દ્વારા રાણાવાવની કોર્ટમાં બે હજાર અઢારની સાલમાં વિનોદ હેમરાજ પરમાર સામે ફરિયાદ દાખલ કરી હતી અને તે ફરિયાદ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ વિનોદને બે વર્ષની શાદી કેદની સજાનો હુકમ કરાયો છે બાકી નીકળતી રકમ ફરિયાદીને ત્રીસ દિવસમાં ચૂકવી આપવાનો પણ હુકમ કર્યો છે અને જો ન ચૂકવે તો વધુ બે માસની સજાનો પણ હુકમ કરી દેવામાં આવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર